સુરતમાં સિવિલ હોસ્પિટલના રેડિયાર તંત્રની અવારનવાર ફરિયાદો ઉઠી રહી છે, તેવી જ ઘટના સુરતમાં ફરીથી સામે આવી છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતા નીતિશ પાંડે ડ્રાઇવિંગ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમના 6 વર્ષના પુત્રને પગના ભાગે ફોલ્લી થતા સવારે સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવ્યા હતા, પરંતુ સિવિલના રેડિયાર તંત્રના પાપે નીતિશભાઈને આમથી તેમ ભટકવું પડ્યું હતું. નીતિશભાઈને પુત્રની સારવાર માટે સ્ટ્રેચર પણ મળ્યું ન હતું, જેથી હતાશ અને લાચાર થયેલા પિતાની આંખમાં રોજ સાથે આંસુ ભરી પડ્યા હતા. પોતાનો ધંધો રોજગાર છોડી એક પિતા પોતાના વાલસાયા પુત્રની સારવાર માટે આવ્યો હતો, પરંતુ તેમને સ્ટ્રેચર પણ સિવિલમાંથી આપવામાં આવ્યું ન હતું. સાથે જ એક જગ્યાથી બીજી જગ્યા પર ડૉક્ટર દ્વારા દોડાવવામાં આવ્યા હતા. સવારથી પોતાના પુત્રને સારવાર નહીં મળતા પિતા હતાશ થઈ ગયા હતા અને આંખમાંથી આંસુ સરી પડ્યા હતા. આખરે હતાશ થયેલા પિતાની વાતની જાણ સીએમઓને થતાં ડૉક્ટરની ઝાટકની કાઢી બાળકને સ્ટ્રેચર આપી યોગ્ય સારવાર કરવા જણાવ્યું હતું. ત્યારબાદ બાળકને સારવાર મળી હતી. થાકી ગયેલો છું, શું છે? પણ આ લોકો સમજતો નથી. અહીંયા જાવ ના અહીંયા જાવ અહીંયા જાવ અહીંયા જાવ. હું હવીર થી થાકી ગયેલો છું. હું છું હું છું. આ જોવાની છોકરા ની મારે છોકરામાં પગમાં કઈ થઈ ગયેલું છે. કઈ કઈ છે? જીતુમાં જા, જીતુમાં જાઉં છું તો કઈ છે? જીતુમાં જતા નથી. એક નંબર માં જા, એક નંબર માં જાઉં તો કઈ? 7 નંબર માં જા. શું કરું હવે? આ જો સાહેબ, આમાં એક નંબર લખેલું છે ને, તમે નથી કરવાનું, ના પાડી દેવાનું. માણસ ને હેરાન નથી કરવાનું. 9 વાગે થી એટલા વજન લઈને ફરું છું સાહેબ. હું થાકી ગયેલો છું. તમને કોઈ ડોક્ટરે કીધું? એક ડોક્ટર નું નામ ખબર છે? પૈસા બચાને મેં નહીં આતા હું સર. યહાં સરકાર ને ડોક્ટર કા ઇન્ટરવ્યૂ લેકે રખા હૈ, ઇસલિયે મેં આતા હું કે યહાં કે ડોક્ટર અચ્છે હોંગે, સમજદાર હોંગે. બાર ઝોલા છાપ સે કરાઉંગા. મેડિસિન નહીં દેને કહે, તું ચલા જા, મેં ચલા જાઉંગા. સલા ખાતા ભી હું. આ જો કેટલા માણસ પરેશાન છે એક છોકરાની પાછળ. કાયદા કાનૂન મેં આ લોકો ફરે છે. કાયદા કાનૂન, કાયદા કાનૂન હું ભી સમજું છું કેટલા કાયદા કાનૂન છે.